વેપારી વડા મથક ઊંઝા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના જીરા બજારમાં આગ ઝેરતી તેજી જોવા મળી રહી છે ગત વર્ષે ઉત્પાદનના પ્રમાણમાં ભારતીય બજારની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં જીરાની માંગ વિશેષ જોવા મળી અને હાલમાં જીરા વાવેતરને સીઝનમાં શિયાળુ મોસમનો મિજાજ પણ જરૂરિયાત મુજબ જોવા મળી રહ્યો હોવાથી જીરા બજારમાં તેજી નોંધાઈ છે તેમજ આવનારા વર્ષ દરમિયાન જીરા બજારના ભાવ તેમજ રેકોર્ડ તોડી છ હજાર રૂપિયાને પાર જતા રહે એવી સ્થિતિ સર્જાય છે ભારતીયોની સાથે વિદેશીઓ માટે જીરાનો સ્વાદ મોંઘો બન્યો છે રસોઈ અને સ્વાસ્થ્ય માટે અતિ જરૂરી જીરા બજારમાં ઉથલપાથલ સર્જાઈ ગઈ છે વિશ્વના જીરા બજારમાં ઊંઝા જીરા બજારના નામનો ડંકો વાગે છે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા જીરાના વેપારમાં ઊંજાનું જીરું ખૂબ જ પ્રખ્યાત બન્યું છે આથી ભારતની સાથે સમગ્ર વિશ્વમાં ઊંજાના જીરાની ખૂબ જ માંગ વર્ષોથી જોવા મળી છે પણ ચાલુ વર્ષે જીરા બજારના ભાવમાં એક જ વર્ષમાં સો ગણો વધારો થઈ ભાવ બમણો થઈ ગયો છે જીરાનો ભાવ ગત વર્ષે સત્યાવીસો રૂપિયા હતો જે હાલમાં વધીને બાવનસો થી ચોપનસો રૂપિયા થઈ ગયો છે આ પાછળનું કારણ જીરાના ઉત્પાદન ઘટવાની સાથે બજારના માંગમાં ભારે ઉછાળો આવ્યો હોવાથી જીરા બજારના ભાવ વધ્યા છે હાલે બજારના ભાવ ચાલી રહ્યા છે તેપનસો થી ચોપનસો રૂપિયાનો દડો એવરેજ દડો ગણાય અમારા માર્કેટનો એ એના ભાવો લગભગ વધીને છ હજાર રૂપિયા થાય એવી પોઝિશન લાગે છે એક્સપોર્ટની ઘરાકી સારી છે બીજું વાવેતરના રિપોર્ટ ઓછા આવે છે એટમોસ્ફર વેધરની તકલીફ છે જીરા ઉગતા નથી એ ખેડૂતોની ને ફરિયાદના હિસાબે બજારો વધી રહી છે ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ત્રણ જીરો સાત લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થાય છે પણ ચાલુ વર્ષે મોસમનો મિજાજ જીરાના વાવેતર લાયક ન હોવાથી અત્યાર સુધી ફક્ત બે પોઈન્ટ પચીસ લાખ હેક્ટરમાં જ જીરાનું વાવેતર થયું છે જીરાના વાવેતર બાદ શિયાળામાં ઠંડી ખૂબ જ જરૂરી હોય છે કારણ કે ઠંડીનું પ્રમાણ વધે તો જ જીરાનું ઉત્પાદન વધે અને ઉચ્ચ ગુણવત્તાવાળું બને ચાલુ વર્ષે શિયાળાની સીઝન અડધી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં જોવા મળ્યું નથી અને આ કારણે ખેડૂતોએ જીરાનું વાવેતર ઓછું કર્યું છે આમ ગુજરાતમાં ઠંડી નહીવત રહેતા જીરાનું વાવેતર ઘટ્યું છે અને હજુ પણ જીરાની વાવેતર વધીને ફક્ત બે પોઈન્ટ સિત્તેર લાખ હેક્ટરમાં વાવેતર થવાની સંભાવના છે આ વર્ષે વેતર સપોર્ટિંગ નહીં હોવાને લીધે જીરુમાં ગુજરાતમાં લગભગ દસેક વાવેતર ઓછું થશે જ્યારે રાજસ્થાનમાં એક ટકા વધારે થશે એટલે ગત વર્ષે જે વાવેતર થયું હતું એના કરતાં વધારે વાવેતર થાય એવી કોઈ શક્યતા નથી અને છેલ્લા ત્રણ વર્ષના જે એવરેજ જોઈએ તો જે જીરાનું વાવેતર થાય છે એના કરતાં આ વર્ષે જીરામાં લગભગ દસથી પંદર ટકા વાવેતર ઓછું હશે ગત વર્ષે અગાઉના વર્ષનો કેરી ફોરવર્ડ સ્ટોક લગભગ પચીસથી ત્રીસ લાખ કોરી માલ હતો જ્યારે આ વર્ષે કોઈ પણ કેરી ફોરવર્ડ સ્ટોક છે નહીં અને પાકનું ઉત્પાદન ઓછું થવાની ધારણા છે આથી આ વર્ષે જીરામાં કોઈ ન કલ્પી શકાય એવા ભાવો થવાની શક્યતા છે શિયાળાની નહીવત ઠંડીએ ચાલુ વર્ષે જીરાનું વાવેતર ઘટાડ્યું છે ગત વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદનના પ્રમાણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં જીરાની માંગ બમણી બની છે આથી ઊંજા જીરા બજારમાં જીરાના ભાવમાં આગ જરતી તેજી નોંધાય છે અને કુલ ભાવ રૂપિયા થી વધુ ચોપનસો જેટલા આસમાને પહોંચી ગયા છે તેમજ ચાલુ વર્ષમાં જીરાની વાવેતરની સ્થિતિ જોતા ભાવ તમામ રેકોર્ડ તોડી રૂપિયા છ હજારને પાર થવાની સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે આથી જીરાનો સ્વાદ લેવો આવનારા સમયમાં બહુ મોંઘો બની શકે છે મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા સાબરકાંઠાના કાશ્મીર ગણાતા પોળોના જંગલમાં રાજાના દિવસોમાં તહેવારોમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રવાસ કરવા માટે આવે છે પ્રવાસીઓ પોતા